હેલો મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસનું ટ્રેનિંગમાં હું એસજી મલેક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આઈટીઆઈમાં ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ વિષય અંતર્ગત વેઝ ટુ બીકમ આઈ એન્ટરપ્રિન્યોર એન્ટરપ્રિન્યોર કઈ રીતે બનવું બની શકાય એ વિષય પર આજે આપણે લોકો ચર્ચા કરીશું અને આપ લોકોને હું તાલીમ સહ માર્ગદર્શન આપીશ તો આજનું પ્રેઝન્ટેશન શરૂ કરીએ પહેલાં આપણે હેતુ સમજીએ કે આપણા આ વિષય પર ચર્ચા કરવાના હેતુ કઈ કયા રહેલા છે આ પ્રેઝન્ટેશન જ્યારે ખતમ થશે ત્યારે આપ લોકોને કઈ કઈ વસ્તુઓ વિશે આપ લોકોને જાણકારી હોવી જોઈએ કઈ કઈ માહિતી આપ લોકોને સમજણ હોવી જોઈએ તો પહેલો તો એન્થરેપિન્યોર કોને કહેવાય એન્થ્રપિન્યોરની ડેફિનેશન જે છે એ આપ લોકોને ખ્યાલ હોવો જોઈએ એન્થ્રેપિન્યોરમાં કઈ કઈ ખાસિયતો રહેલી છે કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ રહેલી છે એ આપ લોકોને ખબર હોવી જોઈએ કઈ કઈ સ્કિલ હોય છે કે જેનાથી ઉદ્યોગ સાહસિક બની શકાય એન્ટ્રાપ્રિનોર એટલે કે ઉદ્યોગ સાહસિક કઈ કઈ સ્કિલ જે છે કે જેનાથી આપણે ઉદ્યોગ સાહસિક બની શકીએ કંઈ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે કોઈ પણ ઉદ્યોગ સાહસિકને અને કઈ રીતે કોઈ ઉદ્યોગ સાહસિક જે છે એ કઈ રીતે બિઝનેસ શરૂ કરે છે તો આ બધા મુખ્ય મુદ્દાઓ છે કે જેને આપણે બારીકાઈથી એક એક કરીને આપણે સમજીશું અને તેના ઉપર એક ચર્ચા કરીશું કે જેનાથી આપણને સમજ આવે કે કોઈ અગર બિઝનેસ બિઝનેસમેન બનવું હોય તો કયા રસ્તા છે કે બિઝનેસમેન બની શકે પર્સનલ कैरेक्टरिस्टिक ઓફ सक्सेसफुल एंटरप्रेन्योर કે જે કામયાબ ઉદ્યોગ સાહસિક છે કામયાબ બિઝનેસમેન છે એમાં કયા 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 કઈ કઈ ખાસિયતો રહેલી હોય છે એની પર્સનાલિટીમાં કયા કયા પાસા હોય છે એ જાણવા આપણા માટે જરૂરી છે તો પહેલું છે પર્સિસ્ટન્ટ પર્સિસ્ટન્ટ એટલે કે કોઈ કામને શરૂ કરવું અને એક કામ ઉપર લાગ્યા રહેવું જ્યાં સુધી એ કામ કામને સક્સેસફુલી પાર ન કરી શકાય તો પર્સિસ્ટન્ટ હોવું જરૂરી છે ક્રિએટિવ ક્રિએટિવ માઇન્ડ બિઝનેસમાં વધારે ચાલતા હોય છે કારણ કે એ લોકોને માર્કેટમાં જે વસ્તુની જરૂરિયાત જે છે એ ક્રિએટિવ વેમાં એ લોકો પૂરી પાડતા હોય છે એની એની જરૂરિયાતને સંતોષતા હોય છે અને ક્રિએટિવ વેમાં બિઝનેસ કરીને કામયાબ બિઝનેસમેન બનતા હોય છે ફેસબુક જેવી વસ્તુ જે છે આપણે જાણીએ છીએ કે અમુક વર્ષ પહેલાં ફેસબુક જેવું કંઈ હતું જ નહીં પરંતુ માર્ક્સ ઝકરબર્ગ છે કે એમણે આની શરૂઆત કરી અને આજે આપણે જોઈએ છીએ કે એક રોજિંદી જરૂરિયાતમાંથી એક થઈ ગયું છે કે દરેક બિઝનેસ ઓનલાઈન બિઝનેસ છે એને ફેસબુક પર એડવર્ટાઇઝમેન્ટ કરવી પડતી હોય છે આપણે લોકોમાંથી દસમાંથી છ લોકો હશે કે જેમનું ફેસબુક પર અકાઉન્ટ હશે કાં તો ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ હશે તો સોશિયલ મીડિયા જેવી કોઈ વસ્તુ હતી જ નહીં ગઈ સદીમાં પરંતુ એક ક્રિએટિવ માઇન્ડ આવ્યો કે જેણે એવું વિચાર્યું કે આવું કંઈક હોઈ શકે ઓનલાઈન બિઝનેસની વાત કરીએ ઓનલાઈન બિઝનેસ ગઈ સદીમાં નહોતું એ ટાઈમે યુએસમાં વોલમાર્ટ અને એવા મોટા મોટા શોપિંગ મોલ્સ હતા તો તારે કોઈ એવું વિચાર્યું નહોતું કે ઓનલાઈન બિઝનેસ પણ આ લેવલ સુધી થઈ શકે પણ તું જે બે દિવસ આવ્યા અને એમણે આ લેવલ સુધી આ બિઝનેસને પહોંચાડ્યું ટૂંકમાં કહેવાનો અર્થ છે કે ક્રિએટિવ હોવો જરૂરી છે રિસ્પોન્સિબલ કે બિઝનેસ શરૂ કરવા માટે એક રિસ્પોન્સિબલ વ્યક્તિ હોવો જરૂરી છે કારણ કે બિઝનેસમાં થતી એક્ટિવિટીઝ જે છે એણે એને મેનેજ કરવી અને સારી રીતે આગળ વધારવી એ માટે રિસ્પોન્સિબલ બનવું જરૂરી છે ઇન્ક્વિઝિટિવ કે હંમેશા નવું શીખતા રહેવું અને નવી 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 બાબતોથી વાકેફ થવું અને એ પ્રમાણે પોતાના બિઝનેસને ચેન્જ કરવો એ પણ એક વસ્તુ જરૂરી છે એક સક્સેસફુલ એન્ટરપ્રિન્યુરમાં ગોલ ઓરિયન્ટેડ એ લોકો ગોલ ઓરિયન્ટેડ હોય છે એક એક જે એક જે એમનું લક્ષ્ય જે છે એ ક્લિયર હોય છે કે એને પાર કરવું છે તો એ એ માટે એ લોકો કામ કરે છે ઇન્ડિપેન્ડન્ટ એમની થિંકિંગ પ્રોસેસ જે છે એ ઇન્ડિપેન્ડન્ટ હોય છે એ કોઈનાથી એ પ્રેરિત થઈને અથવા તો કોઈના તાબામાં રહીને કામ નથી કરી શકતા જે સક્સેસફુલ બિઝનેસમેન હોય છે તો એક એ વસ્તુ હોવી જરૂરી છે તો જ ક્રિએટિવ બની શકાય ને ઇન્ડિપેન્ડન્ટ હોય તો જ ક્રિએટિવ બની શકે ક્રિએટિવ એટલે કે જે માર્કેટમાં નહોતું જે કોઈએ વિચાર્યું નહોતું એવું કંઈક કરવું એવી રીતે કોઈ કામ કરવું વોટ્સએપ વોટ્સએપની વાત કરીએ આપણે કે જે વોટ્સએપનો સ્થાપક જે હતો વોટ્સએપની શરૂઆત કરવાવાળો એ એણે જ્યારે ફેસબુક માટે ફેસબુકમાં જોબ માટે અપ્લાય કર્યું ત્યારે એને જોબ નહોતી મળી ટ્વિટરમાં જ્યારે એણે જોબ માટે એપ્લાય કર્યું અને ટ્વિટરમાં બી એને નકારી દેવામાં આવ્યો પછી એણે પોતાની કંપનીની શરૂઆત કરી વોટ્સએપ નામની અને એ વોટ્સએપની ખાસિયત એ છે કે કરોડો લોકો વાપરે છે એને પરંતુ એ કંપનીના જે મુખ્ય એમ્પ્લોઈઝ છે એ ઘણા આંગળીના વીઢા પર ગણી શકાય એટલા છે સાતથી આઠ લોકો છે જે માનવામાં ના આવે એવી વસ્તુ છે તો ટૂંકમાં કહેવાનો અર્થ છે કે એ ઇનોવેટિવ તરીકેથી કે કોઈ એક વિચાર્યું ન હોય એ રીતે એ લોકો કામ કરતા હોય છે નેક્સ્ટ કે સેલ્ફ કોન્ફિડન્ટ પોતાના પોતાના ડિસિઝન ઉપર પોતાના કામ ઉપર એ લોકો વિશ્વાસ રાખતા હોય છે પોતાના ઉપર વિશ્વાસ રાખતા હોય છે અને કામ કરતા હોય છે જ્યારે આપણે વાત કરી કે વોટ્સએપના જે સ્થાપક જે છે એમને ફેસબુકમાં જોબ ના મળી ટ્વિટરમાં જોબ ના મળી તો કંઈ થઈને બેસી ના રહ્યા એમણે કંઈક પોતાનું એમણે પોતાના સ્કિલ ઉપર પોતાના નોલેજ ઉપર ભરોસો હતો અને એમણે હતું કે આ વસ્તુ આગળ જઈ શકે છે તો એના ઉપર એમણે કામ કર્યું કોઈ એવું કંઈ હતું નહીં માર્કેટમાં વોટ્સએપ જેવી કોઈ વસ્તુ જ નહોતી વોટ્સએપની શરૂઆત મેસેજિંગ તરીકે નહોતી થઈ પરંતુ ખાલી સ્ટેટસ બતાવવા માટે થઈ હતી આપણે જોઈએ છીએ કે કોઈ માણસ જ્યારે હોસ્પિટલમાં જાય અથવા જીમમાં જાય તો ખાલી સ્ટેટસ લોકોને ખબર પડે કે આ માણસ અત્યારે અહીંયા છે કે કોલ લેવાની સ્થિતિમાં નથી ડૂ નોટ કોલ ઓનલી વોટ્સએપ આ ટાઈપના સ્ટેટસ ખાલી મૂકતા જ્યારે વોટ્સએપની શરૂઆત થઈ હતી એ પછી એમાં મેસેજિંગનું ફીચર જે છે એડ થયું અને પછી લોકો ફોટો શેરિંગ વિડીયો શેરિંગ એ બધા નવા નવા ફીચર એમાં એડ થતાં ગયા ડોક્યુમેન્ટ શેરિંગ પછી આવ્યું વોટ્સએપ કોલિંગ પછી આવ્યું વોટ્સએપ પે પછી આવ્યું એટલે માર્કેટમાં જેવી જેવી જરૂરિયાત હતી એ વસ્તુ એમણે ધીમે ધીમે એડ કરી પરંતુ શરૂઆતમાં તો આવું કંઈ હતું જ નહીં તે પોતાના ઉપર ભરોસો હોવો જરૂરી છે કે આ વસ્તુ માર્કેટમાં ચાલશે અને આ વસ્તુને આપણે આગળ લઈ જઈ શકીશું તો સેલ્ફ કોન્ફિડન્ટ હોવું એક બિઝનેસમેન માટે ખૂબ જ જરૂરી છે ટેકર જોખમ લેવાની તમારામાં તેવડ હોવી જોઈએ એમેઝોન આજે જે છે એ એટલું મોટું વિશાળ બિઝનેસ ગ્રુપ બની ચૂક્યું છે કે એ વોલમાર્ટ કે જે ગઈ સદીમાં કહેવાતું હતું કે વોલમાર્ટ સૌથી મોટું ગ્રુપ છે રિટેલ ઇન્ડસ્ટ્રીમાં યુએસની વાત કરીએ તો આપણે પરંતુ એમેઝોને એક નાનકડા ગેરેજમાંથી શરૂઆત કરી નાનકડી ગેરેજમાં એમણે એક બુક સ્ટોર ચાલુ કર્યો ઓનલાઈન અને ધીમે 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 વધતાં આજે વોલમાર્ટને વોલમાર્ટ કરતાં પણ ઘણું મોટું ગ્રુપ બની ચૂક્યું છે મોલ તેમણે ઘણું પાછળ મૂકી દીધું છે એ લોકોએ તો એમ એ એવું થવાનું કારણ છે એમણે રિસ્ક લીધું એમણે પોતાના ઉપર ભરોસો કર્યો પોતાની કેપેબિલિટી છે એના ઉપર કામ કર્યું અને આગળ વધે તો ટૂંકમાં કહેવાનો અર્થ છે કે આ બધી વસ્તુ બને તો જ આ બધી વસ્તુ જે છે આ બધી લાક્ષણિકતાઓ જે છે આ બધી કેરેક્ટરિસ્ટિક જે છે એ સફળ એન્ટ્રપ્રિન્યોરની નિશાની છે એ એમનામાં હોવી જરૂરી છે નેક્સ્ટ ટૉપિક જોઈએ કે કઈ કઈ સ્કિલ હોવી જરૂરી છે એન્ટરપ્રિન્યોરમાં તો પહેલું જે કમ્યુનિકેશન સ્કિલ કે પોતાનો આઈડિયા જે છે કમ્યુનિકેશન સ્કિલ એટલે કે મારા આપણા માઇન્ડમાં કોઈ વસ્તુ ચાલતી હોય એને આપણે સામેવાળાને સમજાવી શકીએ હું અત્યારે લેક્ચર આપી રહ્યો છું આપ લોકોને આપ લોકોને સમજ પડે છે નથી પડતી એ આપણે પોતે તમે પોતે ડિસાઇડ કરજો પરંતુ હું જે શબ્દો વાપરીશ જે મારા હાથના જેસ્ટર્સ હશે મારો આઈ કોન્ટેક્ટ હશે મારી બોલવાનો જે લહેજો હશે એ વસ્તુથી તમે સમજી શકશો કે મારો કહેવાનું મારા માઇન્ડમાં શું ચાલી રહ્યું છે હું તમને કયો મેસેજ આપવા માગું છું તો ટૂંકમાં સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર જે છે એનામાં કમ્યુનિકેશન સ્કિલ હોવી જરૂરી છે કે એ ગવર્મેન્ટ સાથે પણ ડીલ કરે છે એના કસ્ટમર છે એની સાથે પણ ડીલ કરે છે એના એમ્પ્લોઈઝ છે એની સાથે પણ ડીલ કરે છે તો પોતાના માઇન્ડમાં જે આઈડિયાઝ જે છે એને શબ્દોમાં અને ભાષામાં રૂપાંતર કરીને કઈ રીતે સારી રીતે લોકોને સમજાવી શકે કઈ રીતે મોટિવેટ કરી શકે એ વસ્તુ હોવી જરૂરી છે તો કમ્યુનિકેશન સ્કિલ એક બહુ મહત્ત્વની સ્કિલ હોય છે એન્ટરપ્રિન્યોર માટે હ્યુમન હ્યુમન રિલેશન સ્કિલ કઈ રીતે નેટવર્ક બનાવવું સારા લોકો તમારી કંપનીમાં જોડાય એ માટે એક હ્યુમન રિલેશન ગ્રુપ એચઆરએમ બનાવવું પડે છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કરવું પડે છે તો એ પણ એક જરૂરી છે કે સારી કંપનીમાં સારા લોકો જોડાશે તો જ એ કંપની આગળ વધશે ફેસબુકમાં તમે આપણે ઘણીવાર ન્યૂઝપેપરમાં વાંચતા હોઈએ છીએ કે ફલાણી આઈઆઈટીનો સ્ટુડન્ટ જે છે એને માઇક્રોસોફ્ટમાં ડોટ કરોડનું પેકેજ મળ્યું આ ક આ કોલેજ જે છે એનો સ્ટુડન્ટ છે કે જેને માઇક્રોસોફ્ટ અરે ગૂગલમાં બે કરોડનું પેકેજ મળ્યું તો પેકેજ કેમ મળતા હોય છે આટલા બે કરોડ રૂપિયા વાર્ષિક સેલરી એ લોકોને કેમ અપાતી હોય છે કારણ કે એ લોકો એમની વેલ્યુ જાણે છે એમને ખબર છે કે આ આ માણસ શું કરી શકે છે સારા લોકોને એટ્રેક કરીને સારું કામ કરી શકાય એ આ લોકોની ફિલોસોફી હોય છે અને લોકો પણ એમની પાસે ઘણી ઓપ્શન્સ હોય છે ઘણા ઓપ્શન્સ હોય છે જે હોશિયાર લોકો હોય છે આઈઆઈટી આઈએમમાંથી પાસઆઉટ થવાવાળા એમને કંઈક એક કંપનીમાંથી ઓફર નથી હોતી એમને માઇક્રોસોફ્ટમાંથી પણ ઓફર હોય ગૂગલમાંથી પણ ઓફર હોય ફેસબુકમાંથી પણ ઓફર હોય સેલેરી પણ બધામાં સારી હોય પરંતુ કઈ કઈ કંપનીમાં એ જોડાશે કઈ કંપનીમાં જઈને એ કામ કરશે એ પણ એક તમારી હ્યુમન રિલેશન સ્કિલ ઉપર ડિપેન્ડ કરતું હોય છે મેથ સ્કિલ ગણતરી કરવાની સ્કિલ એ પણ એક બેઝિક સ્કિલ છે કે એ એન્ટરપ્રિન્યુરમાં હોવી જરૂરી છે કે વારે ઘડીએ તબક્ દરેક તબક્કા પર એમણે ગણિત કરવું પડતું હોય છે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીશું કેટલું ક્યાં માર્કેટિંગમાં કેટલું રોકાણ કરીશું પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં કેટલું રોકાણ કરીશું પછી પોતાની ઓફિસીસમાં કેટલું રોકાણ કરીશું સ્પેસમાં કેટલું રોકાણ કરીશું અને કઈ રીતે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મળશે કેટલા વર્ષ પછી રિટર્ન ઇન્ડ ઇન્વેસ્ટમેન્ટ મળશે આ બધી જ વસ્તુની સ્કિલ ગણતરી જે છે એ ત્યારે જ કરી શકાય કે તમારામાં સારી એવી મેથ્સ સ્કિલ હોય ગણતરી કરવાની તમારામાં કેપેસિટી હોય એટલું એ વસ્તુ સક્સેસફુલ એન્ટરપ્રિન્યુઅરમાં હોય છે એટલે જ આપણે જોઈએ છીએ કે મોટી મોટી કંપનીઓના સ્થાપક જે છે એ સારી એવી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ હોય છે આઈઆઈટી આઈઆઈએમ ત્યાંના વિદ્યાર્થીઓ હોય છે કારણ કે એ લોકોમાં મેથ્સ સ્કિલ કેલ્ક્યુલેટન કેલ્ક્યુલેટિવ સ્કિલ જે છે એનું આઈક્યુ લેવલ જે છે એ વધારે હોય છે અને એના કારણે એ દરેક તબક્કે ડિસિઝન લઈ શકે છે ડેટા જે માર્કેટમાંથી આવતો હોય એને એનો નિષ્કર્ષ કાઢીને સારા એવા ડિસિઝન લઈ શકતા હોય છે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ એન્ડ ડિસિઝન મેકિંગ સ્કિલ બિઝનેસ કરવો એટલે રોજ રોજ બરોજ નવા નવા પ્રોબ્લમને ફેસ કરવો આ કોઈપણ એન્ટરપિન્યુને તમે પૂછો તો એ તમને આ જવાબ આપશે કે દરરોજ નવા પ્રોબ્લેમ આવતા હોય છે એને કઈ રીતે સોલ્વ કરવા ક્યારેક કોઈ કંપનીની પોલિસી બદલાઈ ગઈ ક્યારેક માર્કેટમાં સિચ્યુએશન બદલાઈ ગઈ ક્યારે કોઈ ગવર્મેન્ટ ક્યારેક કોઈ ગવર્મેન્ટ ગવર્મેન્ટ બદલાઈ ગઈ ક્યારેક કોઈ ગવર્મેન્ટના નિયમો બદલાઈ ગયા ક્યારેક કોઈ આફત આવી ગઈ તો આ બધા જ પ્રોબ્લમ્સ આવતા હોય છે તો આને કઈ રીતે સોલ્વ કરવા અને કઈ રીતે આગળ વધવું એ વસ્તુ ડિસિઝન એ વસ્તુના ડિસિઝન લેવા પડતા હોય છે એન્ટરપ્રિનિયરને તો એ સ્કિલ એક સક્સેસફુલ એન્ટરપ્રિન્યુરમાં હોવી જરૂરી છે દેખાલે કોવિડ નાઇન્ટીનનું આપણે એક્ઝામ્પલ લીધું જ્યારે મોટી મોટી રેસ્ટોરન્ટ જે હતી એ રેસ્ટોરન્ટમાં લોકો જમવા જતા હતા અને ત્યાંથી એમનો બિઝનેસ થતો હતો પરંતુ જેવું કોવિડ નાઇન્ટીન આવ્યું બિઝનેસ જે પબ્લિક સ્પેસીસ છે એ બંધ થઈ ગયા એના કારણે ઓનલાઈન ડિલિવરી ચાલુ થઈ મોટા મોટા કંપનીઓ જે ઓફલાઈન સેલ કરતી હતી જે રેસ્ટોરન્ટમાં સેલ થતું હતું હવે લોકો પોતાના ઘરે મંગાવીને એ જમવાનું ઘરે મંગાવવા માંડ્યા એટલે ટૂંકમાં કે જે પ્રોબ્લેમ હતો કે હવે લોકોને હવે બિઝનેસ કઈ રીતે કરવો તો એને સોલ્વ કરવા માટે શું કરવું પડ્યું બધાએ ઓનલાઈન પ્લેટફોર્મ પર જવું પડ્યું આપણે જે ડિજિટલ પેમેન્ટવાળો લેક્ચર હતો એમાં બી આપણે જોયું કોરોના પહેલાં ફિઝિકલ નોટ્સ વડે ટ્રાન્ઝેક્શન થતું હતું તમે શાકભાજી લેવા જતા અથવા દૂધની થેલી લેવા જતા તો પૈસા ખીચામાં રાખીને લઈ જવા પડતા કોઈ બારગામ જવું હોય તો પાંચ હજાર દસ હજાર ખીચામાં લઈને લઈ જવા પડતા એને ખીચું કપાઈ જવાનો ડર રહેતો પૈસા પડી જવાનો ડર રહેતો તો આ બધા પ્રોબ્લેમ્સ હતા એ ટાઈમે પરંતુ જેવું કોવિડ નાઇન્ટીન આવ્યું પછી લોકો ડિજિટલ પેમેન્ટનો સહારો લેવા માટે હવે ના તો બહાર જવા માટે આપણી પાસે ખીચામાં પૈસા હોવા જરૂરી છે ખાલી મોબાઈલ હોય એનાથી આપણે પેમેન્ટ કરી શકીએ છીએ તો કહેવાનો અર્થ છે કે કેવા પ્રોબ્લેમ આવે છે ડેઇલી અને એને કઈ રીતે સોલ્વ કરી શકાય એ એક એન્ટરપ્રિન્યોર ઉદ્યોગ સાહસિકનું કામ હોય છે નેક્સ્ટ ટેકનિકલ સ્કિલ ટેકનિકલ સ્કિલ પણ એટલી જ જરૂરી છે એટલે જ એન્જિનિયર્સ અને એમબીએસ જે હોય છે એ લોકો બિઝનેસ સારી રીતે કરતા હોય છે કેમ કે ટેકનિકલ સ્કિલ્સ આપણે એક્ઝામ્પલ જોયું છે અત્યારે ટેન્ક ચાલે છે તો એમાં જે બિઝનેસમેન લોકો જે છે એ લોકો અલગ અલગ ટેકનિકલનો ટેકનિકલ સ્કિલનો ઉપયોગ કરીને એપ્લિકેશન્સ બનાવે છે લેન્સ કાર્ડ ડોટ કોમનું આપણને એક્ઝામ એક્ઝામ્પલ ખબર છે કે લેન્સ અત્યારે ચશ્મા અત્યારે આપણે લેવા હોય તો શું કરવું પડે ચશ્માની દુકાને જવું પડે ત્યાં આગળ મા બાપીને ત્યાં આગળ આપણે ચશ્માનું જે નંબર જે છે એ કઢાવીને આપણે ચશ્મા ઓર્ડર કરી કરીએ એ બધી વસ્તુ થતી હતી હવે લેન્ડસ્કાર ડોટ કોમ પર તમે ઓનલાઈન કરી શકો ઓનલાઈન તમે બુક કરાવીને તમારા ઘરે જ આવીને તમારા નંબર નીકાળી લે અને તમને હોમ ડિલિવરી થઈ જાય ચશ્માની તો આ બધું શરૂ થયું તો ટેકનિકલી તમારી પાસે નોલેજ હોય તો આ વસ્તુ થઈ શકે કોઈપણ બિઝનેસમેનમાં ટેકનિકલ નોલેજ હોવું જરૂરી છે પોતાના વિષયનું બેઝિક બિઝનેસ સ્કિલ્સ બિઝનેસ સ્કિલ્સ કહેવાય છે કે બિઝનેસમાં માસ્ટર ઓફ માસ્ટર ઓફ નન જેકફ ઓલ ટ્રેડ આ રીતે બિઝનેસમેનને આપણે મૂલાવતા હોઈએ છીએ કે એને અલગ અલગ ટ્રેડમાં અલગ અલગ લોકો સાથે કામ કરવું પડે પડતું હોય છે એમ પણ કહેવાય છે કે આ તરીકે માઇક્રોસોફ્ટનું એક્ઝામ્પલ લઈએ તો માઇક્રોસોફ્ટના સ્થાપક જે છે બિલ ગેટ્સ તો એવું જરૂરી નથી કે બિલ ગેટ્સ જે છે એ માર્કેટિંગમાં બી માસ્ટર હોય ફાઇનાન્સમાં બી માસ્ટર હોય હ્યુમન રિસોર્સમાં બી માસ્ટર હોય પરંતુ એમના દરેક ડિપાર્ટમેન્ટમાં તજજ્ઞોને એ લોકો જોબ આપે છે અને એમની પાસેથી કામ લેવાની જે બિઝનેસ સ્કિલ હોય છે એ એમનામાં હોય છે એ સિવાય પણ રોજિંદા એમના જે ગટ્સ ફિલિંગ હોય છે એનાથી પણ એ લોકો બિઝનેસ કરતા હોય છે કે લોકો નથી જોઈ શકતા એ વસ્તુને જોતા હોય છે લોકો એમને ગાંડા સમજતા હોય છે ઘણા બિઝનેસમેન શરૂઆતમાં લોકો એમ સમજે કે આ અલગ ખોટી દિશામાં જઈ રહ્યો છે પરંતુ એ જ વસ્તુ એ જે જોઈ રહ્યો છે એ દરેક માણસને વિઝન નથી હોતું તો આ બધી સ્કિલ્સ જે છે એ સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર્સમાં હોય છે એન્ટરપ્રિન્યસિપ અને એન્ટ કોને કહેવાય એન્ટરપ્રિન્યુર્સિપ એટલે દ પ્રોસેસ ઓફ સ્ટાર્ટિંગ અર રનિંગ વન્સ ઓન બિઝનેસ કે એન્ટરપ્રિન્યુઅર્સ ઉદ્યોગ સાહસિકતા ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગ સાહસિકતા કોને કહેવાય તો ઉદ્યોગ સાહસિક કે જે માણસ રિસ્ક લે છે અને કંઈક એવી વેલ્યુ ક્રિએટ કરે છે અને બિઝનેસ શરૂ કરે છે દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કરશનભાઈ પટેલનું આપણે એક્ઝામ્પલ લઈએ કે એમણે એક ડિટરજન્ટ પાવડર સાયકલ ઉપર વેચવાનું શરૂ કર્યું ઘરે ઘરે જઈને સાયકલ પર એ ડિટર્જન્ટ પાવડર વેચતા હતા અને એમણે ધીમે ધીમે એ રીતે કમની શરૂઆત કરી તો એમણે એ વખતે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડ્યું હશે ડિટર્જન્ટ બનાવવા માટે કેમિકલ લાવવા પડ્યા હશે એને બનાવવું પડ્યું હશે એક જગ્યાએ એમાં એમણે પૈસા રોકવા પડ્યા હશે કે પછી એમણે માર્કેટિંગ કરવાની શરૂઆત કરી હશે કે પછી એમણે વિચાર્યું હશે કે હવે બિઝનેસ વધારે છે તો એક નાની દુકાનમાં કરીએ દુકાન બી સેટ થઈ ગઈ હશે પછી એમણે વિચાર્યું હશે કે મોટી ઓફિસ કરીએ હવે માણસોને રાખીએ કે એ લોકો જઈને માર માર્કેટ કરે તો ટૂંકમાં આ બધી વસ્તુ જે છે એમણે વિચારીને કરી હશે તો માં જે ગુણો જે હોવા જોઈએ એને આપણે એન્ટરપ્રિન્યોરશીપ કહીએ છીએ ઉદ્યોગ સાહસિકતા કરશનભાઈ પટેલમાં આ ઉદ્યોગ સાહસિકતા હતી કે એમણે રિસ્ક લીધું અને બિઝનેસને સેટઅપ કર્યું ઠીક છે નેક્સ્ટ ટોપિક જોઈએ કઈ રીતે ની જે પ્રોસેસ છે એ થતી હોય છે તો પહેલું તો ડિસ્કવરી કે તમે તમારી પાસે એક બેઝિક આઈડિયા હોવો જોઈએ કે તમે શું કરવા માંગો છો કયું બિઝનેસ કરવા માંગો છો એની તમારી પાસે એનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે એને ડિસ્કવરી ઓફ આઈડિયા કહેવાય છે કે તમે કયા ફિલ્ડમાં આગળ જવા માગો છો એટલા ઝેબ બેઝોસે જ્યારે શરૂ કર્યું હશે ત્યારે બિઝનેસ તો બુક સ્ટોર તો એ ટાઈમે પણ હતા બુક્સ તો બધા જગ્યાએ સ્ટોરમાં વેચાતી હતી શોપિંગ મોલમાં વેચાતી હતી ન્યૂઝપેપરના દુકાનોમાં વેચાતી હતી પણ એમણે એક આઈડિયા ક્રિએટ કર્યો આઈડિયા સોચ્યો વિચાર્યું કે આ જે બુક્સ જે છે એ જે દૂર રસ્તા લોકો જે છે કે જે બુક સ્ટોર સુધી નથી પહોંચી શકતા એમને કોઈક તરીકાથી પહોંચાડી શકાય એના માટે એમણે નક્કી કર્યું કે ઓનલાઈન પેમેન્ટ કરવામાં ઓનલાઈન બિઝનેસ શરૂ કરવામાં આવે કે જેથી લોકો પૈસા અને મોકલે અને હું એમને બુક મોકલું ત્યારે તો ઓનલાઈન પેમેન્ટ બી એટલું બધું હતું નહીં ત્યારેની જેમની સ્ટોરી આપણે બિચાર સાંભળીએ તો કેવું હતું કે લોકો પોસ્ટકાર્ડમાં ડોલર મૂકીને આમને પોસ્ટ કરતા અને એમનું એડ્રેસ મોકલતા અને જે બુક એમણે જોઈતી હોય એનું નામ લખતા અને જે એમને જ્યારે પૈસા મળી જાય ત્યારે પછી એ એ બુકને એમના એડ્રેસ ઉપર એ પોસ્ટ કરતા અને જે પાર્ટીને સામેવાળા કસ્ટમર જે છે એને એ બુક મળતી તો ટૂંકમાં એક આઈડિયા એમણે વિચાર્યું કે આવું કંઈક થઈ શકે કન્સેપ્ટ ડેવલપમેન્ટ બી આમાં આનો જ ભાગ છે કે કન્સેપ્ટ એમણે ડેવલપ કર્યો એવું બી કંઈક બની શકે કે લોકો બુક લેવા માટે છેક દુકાન સુધી ના જાય પોતાના ઘર ઘરે બેઠા ગામડામાં વસ્તી રહેતી વ્યક્તિ હોય તો એ પણ બુક વાંચી શકે બુક લઈ શકે ખરીદી શકે એવું કંઈક એમણે વિચાર્યું અને પછી એને લઈને આગળ વધ્યા નેક્સ્ટ રિસોર્સિંગ ક્યાંથી કંઈ વસ્તુ મેળવવી અને ક્યાં ગેપ છે બિઝનેસમેનનું કામ શું હોય છે કે માર્કેટમાં રહેલી ગેપને પૂરી કરવી જરા જેનું એક્ઝામ્પલ આપણે લીધું કે એમણે ગેપ ફીલ કરી કે દૂર વસતા લોકો જે છે એમણે કોઈ વસ્તુ ખરીદવી હોય છે તો એમનું પોતાનું જે રોજિંદુ કામ છે એ છોડીને માર્કેટમાં આવવું પડે છે અને ત્યાં આગળ આવીને બુક એમણે ખરીદવી પડે છે તો એ પાછા જાય છે આવવા જવાનો ખર્ચો થાય છે એમનો સમય બગડે છે એના કરતાં એવું કંઈક કરવામાં આવે કે એ લોકોને એ લોકો ઘરે બેઠા મેળવી શકે વસ્તુ તો એમણે શું કર્યું ઘણી બધી બુક્સ એ જે બુકવાળા જે હતા એમની સાથે અપ કર્યા જેવો ઓર્ડર મળે તો બુક લઈ આવતા એને પેક કરતા અને એને આગળ મોકલતા તો આ એક રિસોર્સિંગ એમણે કર્યું કે ક્યાંથી જે રિસોર્સિસ છે બિઝનેસના એ ક્યાંથી મળશે ક્યાંથી આવશે તો એ કર્યું એક્ચ્યુલાઇઝેશન કે એક્ચ્યુઅલ લાઈઝેશન બિઝનેસ જે છે એ એકચ્યુઅલ કઈ રીતે આગળ વધશે એને હાર્વેસ્ટિંગ કઈ રીતે થશે કઈ રીતે પ્રોફિટ એમાંથી બનાવવામાં આવશે તો એ બધી વસ્તુ એમણે વિચારી અને આગળ આગળ વધ્યા તો આ બધી એ પ્રોસેસ જે છે એને કઈ રીતે કરીશું તો આગળ આગળ સુધી જઈ શકાય છે કઈ રીતે સ્કેલ થશે બિઝનેસ ઓનલાઈન બુક્સથી ચાલુ કર્યું એમણે પછી નવી પ્રોડક્ટ્સ એડ કરી અને આજે આપણે જોઈએ છે કે અઢળક વસ્તુ હોય છે જે તમે નામ આપો એ વસ્તુ તમે એમેઝોન પર સર્ચ કરીને તમે ઘરે બેઠા મેળવી શકો છો નાનીથી લઈને મોટી વસ્તુઓ સુધી લેપટોપથી લઈને નાની સોય સુધીની વસ્તુઓ તમને એમેઝોન પર મળે છે તો કઈ રીતે એને સ્કેલ કરવું એ પણ એ બિઝનેસ એન્ટરપ્રિન્યુઅર પ્રોસેસનો જ એક ભાગ છે નેક્સ્ટ આપણે જોઈએ કે જે આપણે મુદ્દા ચર્ચા ડિસ્કવરી એને આપણે આગળ એની ચર્ચા કરીએ કે કઈ રીતે આ બધી વસ્તુ આપણને ક્યાંથી આઈડિયાઝ મળી શકે કે તમારે ઓપોર્ચ્યુનિટી શોધવી હોય તક આપણે શોધવી હોય બિઝનેસ કરવાની તો ક્યાંથી મળી શકે તો પહેલું છે કે હોબીઝ ઓર સ્કિલ્સ તમને કોઈ હોબી હોય દાખલા તરીકે કોઈને હોબીઝ છે કે વેસ્ટમાંથી દાખલા તરીકે જે આયર્નનો વેસ્ટ હોય છે એમાંથી કોઈ આર્ટ બનાવી શકે અથવા તો કોઈને પેઇન્ટિંગની હોબી છે અથવા તો કોઈ મ્યુઝિક ક્રિએટ કરવાની કોઈનામાં હોબી છે અથવા તો એવી કોઈ સ્કિલ છે અથવા તો કોઈને ભરતકામ કરતાં સારું આવડે છે અથવા તો એની આજુબાજુ લોકો રહે છે કે એ લોકો ત્યાં આગળ ત્યાંનું ભરતકામ બહુ વખણાય છે તો આવી બધી હોબી સ્કિલમાંથી આઈડિયા આવી શકે કે જો આ આ વસ્તુને આપણે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લઈ જઈએ તો આપણે સારો એવો બિઝનેસ કરી શકીએ કન્ઝ્યુમર નીડ્સ એન્ડ વોન્ટ્સ કન્ઝ્યુમરને શું જરૂરિયાત છે માર્કેટમાં કે જે હજુ સુધી સેટિસફાય નથી તે સારી રીતે એનું થોડું આપણે સર્વે કરીએ કોઈ જગ્યા દાખલા તરીકે ચાર રસ્તા કોઈ કોઈ નવું નવો એરિયા ડેવલપ થઈ રહ્યો હોય ત્યાં આગળ કોઈ ચાર રસ્તા હોય તો ત્યાં આગળ કોઈ સારી તમે કપડાંની દુકાન નાખશો તો ચાલવાની છે કારણ કે ત્યાં આગળ નવા લોકો આવી રહ્યા છે એ લોકોને કપડાંની જરૂરિયાત થશે તો ક્યાં જશે કોઈ કરિયાણાની દુકાન છે શોપિંગ મોલ છે તેવી જગ્યા નાખો તો એ જગ્યાએ ચાલે તો ટૂંક શુંકમાં કહેવાનો અર્થ છે કે કન્ઝ્યુમર જે છે એ કસ્ટમર જે છે એમની નીડ શું છે એમની જરૂરિયાત શું છે એને તમે પૂરી પાડશો તો એ બિઝનેસ તમારો સક્સેસફુલ થશે નેક્સ્ટ ટોપિક છે કંડક સર્વેઝ એન્ડ ક્વેશ્ચન એર તમે માર્કેટની જરૂરિયાતને સમજવા માટે તમે સર્વે કરી શકો લોકોને પૂછી શકો કે ભાઈ તમારે જરૂરિયાત શું છે નેક્સ્ટ છે સ્ટડી ડેમોગ્રાફિક્સ કે ડેમોગ્રાફીને સ્ટડી કરી શકો કે કેવા પ્રકારની વ્યક્તિ રહે છે અહીં આગળ કે તમારા દાખલે તરીકે અમદાવાદની વાત કરીએ આપણે તો અમદાવાદમાં એજી હાઈવે છે ત્યાં આગળ પોર્સ એરિયા છે ત્યાં આગળ કોઈને કાર લેવી હોય તો શું શું કરે અમદાવાદમાં એજી હાઈવે પર બધા કારના શોરૂમ છે જે હાઈ ક્વોલિટી બ્રાન્ડ છે જે એ બધા જ કારના શોરૂમ જે છે એ ત્યાં આગળ આવેલા છે તો ટૂંકમાં કે ત્યાં ડેમોગ્રાફિક કેવી છે કેમ કે આજુબાજુ પબ્લિક પણ એવી પૈસાવાળી પબ્લિક રહે છે એક અપર ક્લાસમાં અપર ક્લાસની પબ્લિક રહે છે કે જે પૈસા ખર્ચીને કાઢી લઈ શકે એવી કેપેસિટી રાખે છે એના કારણે બધા ગાડીઓના શોરૂમ જે છે એ તમને એસજી હાઈવે પર જોવા મળશે ટૂંકમાં જેવી ડેમોગ્રાફિક છે જે આજુબાજુની વસ્તી કેવી છે એમની આવકનો સ્ત્રોત શું છે આવકની આવકનું લેવલ શું છે એ બધું વિચારીને બિઝનેસ થતો હોય છે નેક્સ્ટ છે કન્સેપ્ટ ડેવલપમેન્ટ કઈ રીતે કોઈ પણ બિઝનેસ જે છે એનું કન્સેપ્ટ ડેવલપ કરી શકાય એની પણ આપણે ચર્ચા કરી કે લોકેશન કઈ રીતે આપણે નક્કી કરીએ કોઈ બિઝનેસનો બિઝનેસ પ્લાન કઈ રીતે કરીએ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીશું કઈ પ્રોડક્ટ એમાં રાખી છું જેવું માર્કેટ હશે એવી જ પ્રોડક્ટ આપણે રાખવી પડશે શોપિંગ મોલમાં કોઈ બિઝનેસ કરતો હોય તો ત્યાં આગળ હાઈ ક્વોલિટી પ્રોડક્ટ રાખવી પડશે કોસ્ટલી પ્રોડક્ટ પણ રાખી શકાય જ્યારે તમે રોડ પર જે ઠેલાવાળા વેચતા હોય છે એની જે એની ક્વોલિટી પણ રેગ્યુલર ક્વોલિટી હોય છે એની પ્રાઇસ પણ રેગ્યુલર પ્રાઇસ હોય છે ટૂંકમાં કહેવાનો અર્થ છે કે આખું કન્સેપ્ટ કઈ રીતે ડેવલપ કરવો કોને શું વેચવું છે એ તમારે કરવું પડે રિસોર્સિંગ રિસોર્સિંગ ક્યાંથી થશે કે તમારે બિઝનેસ કરવા માટેના જે રિસોર્સિસ છે કે પ્રોડક્ટ તમે ક્યાંથી લેશો તમારું ફંડ જે છે એમાં જરૂર પડશે એ ક્યાંથી આવશે એ વસ્તુ તમારે નક્કી કરવી પડશે પછી કઈ રીતે તમે ફાઇનાન્સ લાવશો કે લોનથી લાવી શકો ક્યાં તો પછી કોઈ જગ્યાએથી ગ્રાન્ટ લાવી શકો કોઈની તમારી ઇક્વિટી વેચીને લાવી શકો અથવા તો જે પોતાની પ્રોપર્ટી છે એ વેચીને તમે એ પૈસા એકઠા કરીને તમે એ બિઝનેસ શરૂ કરી શકો બિઝનેસ શરૂ કરવા માટે આ તો ફંડની વાત થઈ એ સિવાય માણસો જોઈએ તો માણસો તમે ક્યાંથી લાવશો પ્રોડક્ટ જોઈએ તો પ્રોડક્ટ તમે ક્યાંથી લાવશો લોકેશન જોઈએ તો લોકેશન તમે ક્યાંથી લાવશો તો દરેક વસ્તુ જે રિસોર્સિસ છે તમારા બિઝનેસના એ પણ તમારે સમજવા જરૂરી છે કે ક્યાંથી આવશે એકચ્યુઅલાઇઝેશન એકવાર તમે બિઝનેસ તમે નક્કી કરી લીધું તો એને તમે કઈ રીતે તમારા રિસોર્સીસ જે છે એને તમે કઈ રીતે વાપરશો તમારી પાસે ફંડ આવી ગયું માણસો આવી ગયા તમારી પાસે જગ્યા આવી ગઈ તમારી પાસે પ્રોડક્ટ આવી ગઈ પણ હવે બિઝનેસ શરૂ કરશો તમે તો એકચ્યુઅલ કઈ રીતે તમે બિઝનેસ કરશો કઈ રીતે એનું ઓપનિંગ કરશો રોજબરોજના જે કાર્યો જે છે એ કઈ રીતે થશે પેમેન્ટ કઈ રીતે એક્સેપ્ટ થશે કસ્ટમરને સામે શું મળશે શું ઓફર તમે આપશો કઈ પ્રોડક્ટ આપશો કસ્ટમરને રેગ્યુલર કઈ રીતે તમે બાંધશો રિપીટેડ કસ્ટમરમાં કઈ રીતે એને કન્વર્ટ કરશો ટૂંકમાં આ બધી જ વસ્તુ જે છે એ પણ તમારા બિઝનેસનો એક પાર્ટ જ છે હાર્વેસ્ટિંગ મારો બિઝનેસ રન થઈ ગયો પછી એને કઈ રીતે સ્કેલ કરવો એને કઈ રીતે ડેવલપ કરવો એક સ્ટોર ચાલી ગયો બીજી જગ્યાએ સ્ટોર રાખવો કે કંપનીનું સ્ટ્રક્ચર ચેન્જ કરવું દાખલા તરીકે કોઈ પણ બ્રાન્ડ હોય છે અત્યારે આપણે જોઈએ છે કે દાખલા તરીકે ગુલાબ ગુલાબ તેલ આવે છે ગુલાબ કપાસિયા તેલ ગુલાબ મગફળીનું તેલ એ લોકો અત્યાર સુધી શોપિંગ મોલમાં વીતતા હતા દુકાનોમાં વીતતા હતા હમણાંથી તમે જુઓ હશે કે એ ઓનલાઈન જઈ રહ્યા છે કે ઓનલાઈન એમની એડ આવે છે ઓનલાઈન તમે ખરીદી શકો છો એની બોટલ પેકેજિંગ છે એ એમણે ખૂબસૂરત બનાવી નાખ્યું છે એમની જે બ્રાન્ડ એમ્બેસેડર છે એ પણ એમણે કોઈ હિરોઇન એક્ટ્રેસને રાખી છે ટૂંકમાં કે કઈ રીતે તમે કંપનીનું સ્ટ્રક્ચર ચેન્જ કરશો કઈ રીતે નવા માર્કેટમાં તમે એન્ટર કરશો અત્યાર સુધી ઓફલાઈન જ થતું હતું બિઝનેસ તેલ કોઈ વિચાર્યું નહીં હોય કે ઓનલાઈન તેલ તેલ પણ ઓનલાઈન મળશે પણ અત્યારે દરેક બિઝનેસ એવો છે કે જે ઓનલાઈન જઈ રહ્યો છે ટૂંકમાં કારણ એવું છે કે ઓફલાઈન તો બિઝનેસ જે ચાલી રહ્યો છે એ ચાલી જ રહ્યો છે તમે જે કરિયાણાની દુકાનમાંથી તેલ ખરીદો છો જે લોકો ત્યાંથી ખરીદવાવાળા છે તો ત્યાંથી ખરીદશે જ પણ ઘણા લોકો એવા પણ છે કે જેમની પાસે કંઈ નાની દુકાન પર જવાનો પણ સમય નથી એ એવા બિઝનેસમેન એવા એવા લોકો પણ છે ઉચ્ચ જે હાયર મિડલ હાયર મિડલ ક્લાસ અને અપર ક્લાસમાંથી રહેલા લોકો કે એની પાસે ટાઈમ ઇઝ મની સમયનો એટલો અભાવ છે અથવા તો એ લોકો સમય એ એવી બધી નાની નાની વસ્તુઓમાં સમય આપવા માંગતા નથી એમને હોમ ડિલિવરી જોઈએ છે દરેક વસ્તુની તો ટૂંકમાં એટલા માટે આ લોકો ઓનલાઈન જઈ રહ્યા છે એટલે કહેવાનો અર્થ છે કે તમે સમયની સાથે તમારો સ્ટ્રક્ચર બી ચેન્જ કરવું પડશે નવા માર્કેટમાં તમારે એન્ટર થવું પડશે નવું પેકેજિંગ કરવું પડશે પહેલાં તેલના ડબ્બા આવતા હતા એ એ તો આવે છે અત્યારે પણ અત્યારે સારી ક્વોલિટીના ડબ્બા પણ એ લોકો લોન્ચ કરે છે સારી ડિઝાઇન પણ શરૂ કરે છે એટલે ટૂંકમાં જેવું માર્કેટ ચેન્જ થઈ રહ્યું છે અને કઈ રીતે નવા માર્કેટમાં એન્ટર થવું છે એ વસ્તુ સમય સાથે બદલી રહી છે એ પ્રમાણે એ લોકો પોતાના બિઝનેસને પણ ચેન્જ કરી રહ્યા છે તો આ પણ એક બિઝનેસની જે સ્કિલ જે છે બિઝનેસ રિકવાયરમેન્ટ જે છે એ છે હવે બિઝનેસ કઈ રીતે કોઈ પણ બિઝનેસ છે કઈ રીતે શરૂ કરી શકાય તો પહેલાં તો એક બિઝનેસ પ્લાન હોવો જોઈએ આપણી પાસે અને બિઝનેસ પ્લાન જે છે એ એવો બિઝનેસ પ્લાન હોવો જોઈએ કે જેમાં એ ટુ ઝેડ વસ્તુ તમે કઈ રીતે ક્યાંથી માણસો આવશે ક્યાંથી પૈસા આવશે કઈ પ્રોડક્ટ આવશે કયા માર્કેટમાં તમે સેલ કરશો કેટલું કે કયા ભાવમાં લાવશો કયા ભાવમાં વેચશો કેટલા વર્ષે તમારું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ તમારું પાછું આવી જશે આગળ એમનો સ્કોપ શું છે આગળ કઈ રીતે વધી શકાય દરેક વસ્તુ તમારા બિઝનેસ પ્લાનમાં હશે એકવાર ફાઈનાન્સિસ એટલે કે કઈ રીતે ફંડ તમે ક્યાંથી લાવશો મેં તમને કહ્યું કે લોનથી તમે ફંડ લાવી શકો તમારી મિલકત વેચીને લાવી શકો તમારા રિલેટિવ્સ છે એમની પાસેથી લોન લઈને લઈ શકો એ સિવાય જે ઇક્વિટી જે છે તમારો તમારી કંપનીનો ભાગ જે છે એ વેચીને તમે લાવી શકો અત્યારે શાર્ક શાર્કટેન્ક જે પ્રોગ્રામ આવે છે એમાં આપણે જોઈએ છીએ કે લોકો પોતાની કંપનીનો પાંચ ટકા ભાગ વેચીને અમુક પચાસ લાખ અમુક એક કરોડ જેવી માર્કેટ વેલ્યુ છે એમને કંપનીની એ પ્રમાણે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ લેતા હોય છે તો ટૂંકમાં અલગ અલગ રીતે તમે ફાઇનાન્સ તમે લાવી શકતા હો છો નેક્સ્ટ છે કે મીટ લીગલ રિક્વાયરમેન્ટ તમે માર્કેટમાં કામ કરી રહ્યા છો તો ઘણા બધા જે તે દેશના લીગલ આસ્પેક્ટ હોય છે લીગલ નિયમો હોય છે એ નિયમ પ્રમાણે કામ કરવું પડે જે મિનિમમ વેજીસ એક્ટ હોય છે કે મિનિમમ કેટલામાં કેટલા કેટલી ઉંમરના વ્યક્તિને તમે કામ પર રાખી શકો અમુક રિસ્ટ્રિક્ટેડ બિઝનેસીસ હોય છે કેમિકલ્સ હોય છે કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય છે કે એમાં દરેક માણસના જઈ શકે બિઝનેસ કરવા માટે તો ટૂંકમાં ઘણી બધી વસ્તુઓ એવી બિઝનેસ સાથે સંકળાયેલી હોય છે કે જે લીગલી તમારે વિચારીને આગળ વધવું પડતું હોય છે તો આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવતું હોય છે તો જે આપણે ચર્ચા કરી કે બિઝનેસ પ્લાન ઇઝ અ ડિટેલ પ્રપોઝલ ધ ડિસ્ક્રાઇબ ની બિઝનેસ ડિટેલ પ્રપોઝલ હશે કે એમાં એ ટુ ઝેડ દરેક વસ્તુ એમાં રહેલી હશે અને કઈ રીતે બિઝનેસ આગળ વધશે ક્યાંથી શરૂઆત થશે અને ક્યાં પહોંચશે એની દરેક વિગત એમાં હોય છે નેક્સ્ટ છે પ્રોટેક્ટિંગ યોર બિઝનેસ કે બિઝનેસ તમે શરૂ કરી દીધો હવે એક બ્રાન્ડ જ્યારે ક્રિએટ થાય છે તો એને કઈ રીતે પ્રોટેક્ટ કરી શકાય પ્રોટેક્ટ એટલે કે માર્કેટમાં એવું પણ થતું હોય છે કે જે બ્રાન્ડ ચાલી ગઈ એને કોપી કરવાવાળા લોકો કોપી કરતા હોય છે એક બ્રાન્ડ બનાવવા માટે વર્ષો વીતી જતા હોય છે પણ કોપી કરવાવાળા એને કોપી કરીને તરત પૈસા કમાવાની વૃત્તિ ધરાવતા હોય છે તો આ વસ્તુ કઈ રીતે બચી શકાય આપણે એ માટે આપણે જોઈએ કે ટ્રેડમાર્ક તમે કરી શકો એન્ડ ટ્રેડમાર્ક એટલે કે કોઈ એનું બિઝનેસ જે છે એનું નામ છે એનો લોગો છે એને તમે રજિસ્ટર કરાવી શકો કે જે તે કેટેગરીમાં કોઈ અન્ય વ્યક્તિ તમારા નામથી બિઝનેસ ના કરી શકે દાખલા તરીકે કોઈ કોસ્મેટિક છે નાયકા કરીને કંપની છે કોસ્મેટિકની આઈટમો વેચે છે તો એ કોસ્મેટિકની કેટેગરીમાં નાયકાનો લોગો અને નાયકાનું નામ રજિસ્ટર કરાવી દે પછી આખા ઇન્ડિયામાં કોઈ પણ નાયકાના નામથી કોસ્મેટિક આઈટમો ન વેચી શકે અને જો વેચે તો એના ઉપર લીગલ કેસ કરીને એની પર એક્શન લઈ શકાય તો આ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે ગવર્મેન્ટ ગવર્મેન્ટ પોલિસીઝ હોય છે લીગલ આસ્પેક્ટ હોય છે લીગલ ફ્રેમવર્ક હોય છે કે જે તમારા બિઝનેસને પ્રોટેક્ટ કરે છે બહારના અન્ય લોકોને તમારા તમારું નામ વાપરવા માટે પેટન્ટ્સ કે પેટન્ટ્સ એટલે કે કોઈ ફાર્મસી ઇન્ડસ્ટ્રીમાં ફાર્મસી ઇન્ડસ્ટ્રી અને એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીમાં આ પેટન્ટનો ઉપયોગ વધારે થતો હોય છે કે કોઈ કોઈ એવી દવા શોધી અને એને રજિસ્ટર કરાવી દે એની પેટન્ટ તો અમુક વર્ષ સુધી વીસ વર્ષ સુધી કોઈ પણ અન્ય કંપની એ દવા પોતાના નામે માર્કેટમાં ના લાવી શકે જે કંપનીએ શોધ કરી હોય એ કંપની જ એ વસ્તુનું એ જ એ પ્રોડક્ટ અથવા એ કેમિકલ અથવા એ દવાનું પ્રોડક્શન કરી શકે એવું એક એવું એક લીગલ ફ્રેમવર્કમાં પ્રાવધાન હોય છે આની પાછળ ઘણા બધા આસ્પેક્ટ હોય છે કારણ કે કોઈ દવાનું દવા લો કે કોઈ પણ એન્જિનિયરિંગ પ્રોડક્ટ લો કોઈ ડિઝાઇન લો એને ડેવલપ કરતાં કરતાં વર્ષો વીતી જતા હોય છે એની પાસે રિસર્ચ કરવા માટે એમની પાસે ડેવલપમેન્ટ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે ત્યારે જઈને દાખલા તરીકે કેન્સરની જ વાત કરીએ કેન્સરની દવા કોઈ શોધે કંપની તો એને શોધવા માટે ઘણા બધા વર્ષોની મહેનત એમાં લાગેલી હોય છે ઘણા બધા સાયન્ટિસ્ટને સેલેરીઝ આપવી પડે છે એના જે ઘણા બધા રિસર્ચ કરવા પડે છે અને ખૂબ જ કોસ્ટ એની સાથે સંકળાયેલી હોય છે તો આ કોસ્ટને પાછી લેવા માટે માર્કેટમાંથી ગવર્મેન્ટ અને જે પોલિસીસ છે લીગલ પોલિસીસ એ એન્ટરપ્રિન્યુર બિઝનેસ કોઈ કંપની છે એને સપોર્ટ કરે છે કે અમુક વર્ષ સુધી એ દવા પોતે જ પ્રોડક્શન કરી શકે અને પોતાની નક્કી કરેલા ભાવે જ માર્કેટમાં લાવી શકે જેથી એણે જે પાછળ એને ડેવલપ કરવામાં જે ખર્ચો કર્યો છે એ ખર્ચો એમાંથી નીકાળી શકાય અને એને એટલા વર્ષમાં એ એનો ઇન્વેસ્ટમેન્ટ નીકાળી લે અને એ કમાઈ શકે એના માટે એક આ જોગવાઈ રાખેલી હોય છે તો પેટન્ટ છે એનાથી પણ એ થઈ શકે કોપીરાઈટ જે છે કે તમારું ક્રિએટિવ વર્ક હોય કોઈ લિટર મ્યુઝિક છે મ્યુઝિક પણ માર્કેટમાં સેલ થતું હોય છે એની કોઈ કોપી ના કરી શકે એને કોઈ મૂવી છે એને કોઈ પાયરસી ના કરી શકે તો આ બધા જે આર્ટિસ્ટિક વર્ક્સ હોય છે કોઈ પેઇન્ટિંગ કોઈએ બનાવ્યું હોય તો કોઈએ લોગો બનાવ્યો છે એની આર્ટ બનાવી છે તો એનો કોઈ કોપી ના કરી શકે તો આ બધી વસ્તુ માટે આ કોપીરાઈટના અલગ નિયમો હોય છે કે જેનાથી એ પોતાના બિઝનેસને પ્રોટેક્ટ કરી શકે તો આ બધી વસ્તુ પણ બિઝનેસમેન જે છે એણે આ બધી આ બધા પાસા છે બિઝનેસના એની સાથે એણે તાલમેલ બિસાવીને અને આ બધી વસ્તુનું નોલેજ હોવું જરૂરી છે કે જેથી જે બિઝનેસ જે છે એને આગળ લઈ જઈ શકાય અને સારી રીતે બિઝનેસ કરી શકાય બિઝનેસ કરવા માટે શું જરૂરી છે અને કઈ રીતે બિઝનેસ કરી શકાય બિઝનેસ શરૂ કરી શકાય અને બિઝનેસને આગળ લઈ જઈ શકાય અને તમારા બિઝનેસને પ્રોટેક્ટ કરી શકાય છે માર્કેટ ફોર્સિસથી તો અહીંયા આપણે આ જે લેક્ચર જે છે એનો અંત કરીએ છીએ થેન્ક યુ